तो आज गुजराती ट्रेडिशनल रेसिपी में जोशू पोरबंदर की खाजली के जे एकदम परफेक्ट लेयर वाली अंदर सुधी तमे जोई शको छो कि ते कूक थयेली एकदम सरस खस्ता अने ज्यारे खाशो ने त्यारे तो एकदम मोढ़ा में ओगळी जशे। तो खरेखर फ्रेंड्स एटली परफेक्ट बनी छे। तो चलो रेसिपी जोई लईए। કેમ છો બધા? હું છું નિરાલી ગુજરાત, ટ્રેઝરફૂડના કિચનમાં તમારું સ્વાગત કરું છું। तो सौ प्रथम अपने खाजली माटे मेंदो लेवानो छे। तो मेंदो अहीं मैं 500 ग्राम लीधो छे अने तेमां अर्धा कप जेटली झीणी सोजी एड करी छे अने 1/2 चमची जेटलू शेकेला जीरुनो पाउडर अने 1 चमची आखू जीरुं। शेकेला जीरुना पाउडरथी सुगंध अने फ्लेवर बंने सरस आवशे। 1 चमची जेटलू मीठू नाखीने बधा ज मसाला सरस रीते मिक्स करी देशुं। अहीं छे ने शेकेला जीरुनो तमे पाउडर एड करो ने तो एटली सरस खावामां फ्लेवर आवशे अने टेस्ट आवशे। અને હવે 1 કપ જેટલું આપણે તેલ એડ કરીશું। અહીં કોઈ સ્ટ્રોંગ ફ્લેવરવાળા તેલ તમારે એડ નથી કરવાના, જો શીંગ તેલ એડ કરવું હોય તો કરી શકો છો। અને અહીં મેં સનફ્લાવર ઓઇલ લીધું છે અને સરસ રીતે હવે તેમાં મોણ કરી લેવાનું છે। તો એકદમ પરફેક્ટ જો તમારું મોણ હશે ને તો ખાજલી એકદમ સોફ્ટ બનશે। તો જુઓ એકદમ પરફેક્ટ મુઠ્ઠી વળી જાય છે અને પાછી તે છૂટી થઈ જાય છે। તો સેજ તમને ભીનાશ પણ લાગશે એવું પરફેક્ટ મોણ કરવાનું છે અને સેજ એવું હુંફાળું પાણી ગરમ કરવાનું છે અને થોડું થોડું આપણે એડ કરતા જઈને થીક પણ નહીં અને લૂસ પણ નહીં એવો લોટ બાંધીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે હવે લોટ બંધાઈ ગયો છે અને આ પ્રમાણે આપણો લોટ હોવો જોઈએ। જુઓ એકદમ નરમ નહીં ને એકદમ કઠણ પણ નહીં એવો સોફ્ટ એવો લોટ બાંધવાનો છે। તો પરફેક્ટ એવો લોટ અહીં બંધાઈ ગયો છે અને તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે રેસ્ટ આપીશું ને તો ઉપરથી આ રીતે છે ને મીઠાના દાણા ફૂલી જશે। તમે જોઈ શકો છો ડોટ ડોટ દેખાય છે એટલે તમારો લોટ એકદમ સરસ 10 મિનિટ માટે પરફેક્ટ રેસ્ટ લઈ ચૂક્યો છે અને ફર્મેટ થઈ ગયો છે। તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂર છે અને ત્યારબાદ તેને 5 મિનિટ માટે મસળીને આવી રીતે 2 ભાગ ડિવાઈડ કરવાના, એક થોડો મોટો અને એક થોડો નાનો, એટલે કે 60/40 રેશિયો રાખીશું અને 40 રેશિયોવાળો છે ને લોટ એ લેશું અને તેને થોડોક આ રીતે રોલ કરીને તેને એક સરખા લોવા કરવાના છે। અહીં કોઈ એવા કે 6 છે કે 7 કે 8 કે એવા કોઈ પરફેક્ટ લોવા નહીં, તમારા પ્રમાણે તમે લોવા કરી શકો છો। તો અહીં તમે આ રીતે રાઉન્ડ કરો કે ન કરો અને આવી રીતે જો ડાયરેક્ટ તમારે યુઝ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો। તો હવે તેની આપણે જાડી એવી રોટલી વણવાની છે અને રોટલીનો પણ કોઈ પ્રોપરલી શેપ અહીં જરૂરી નથી, કેમ કે હું તમને પાછળથી કહીશ કે કેમ જરૂરી નથી એમ। તો એટલો સરસ નરમ લોટ છે કે તમારો પ્રોપરલી શેપ આવશે પણ નહીં અને જો આવી રીતે થોડી થીક રાખવાની છે। તો આવી રીતે બધી જ રોટલી આપણે વણી લેશું અને એકદમ સરસ એવો મુલાયમ લોટ હોવાથી રોટલી ફટાફટ વણાઈ જાય છે। હવે અહીં મેં 500 ગ્રામ જેટલું ઘી ગરમ કર્યું છે અને ઘીને ચેક કરીએ તો ઘી બરાબર ગરમ થયેલું છે અને એકદમ ગરમ નથી કરવાનું, કેમ કે જે આ રોટલી છે ને તેને આપણે કાચી પાકી જ ફ્રાય કરવાની છે। તો જો આવી રીતે આપણે બંને બાજુ વ્હાઈટ રહે ને એવી રીતે જ ફ્રાય કરીશું, ત્યારબાદ તેને આવી રીતે કટ કરી લેશું અને આ કટ કરવાની હોવાથી તેનો શેપ અહીં કોઈ મેન્ટેન રાખતો નથી। હવે એકદમ આપણે તેને ઠંડુ કરવાનું છે તો તેને સાઈડમાં છોડી દઈએ અને જે 60% જેટલો લોટ હતો ને તેને હવે લેવાનો છે। હવે તેને સેજ મસળી લઈશું અને તેનો રોલ બનાવી લેશું અને અહીં છે ને આ વાતનું એક ધ્યાન રાખવાનું છે કે તેના એક જ સરખા પીસીસ થવા જોઈએ તો તમારી એક સરખી રોટલી અહીં બનશે અને આમાં આ જરૂરી છે। તો આ રીતે મેં 7 કટ આપ્યા છે અને 7 કટના હવે આપણે બોલ્સ બનાવી લેશું। તો જ્યાં સુધી પહેલું મિશ્રણ ટુકડા કરેલું ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે આ એક પ્રોસેસ કરી લેવાની છે। તો આ રીતે બધા જ એક સરખા મેં બોલ્સ બનાવી લીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જ્યાં સુધી આ બોલ બની ગયા છે ત્યાં સુધીમાં પહેલું મિશ્રણ પણ એકદમ સરસ રીતે ઠંડુ થઈ જશે। તો બધું જ મિક્સર જારમાં એડ કરી 1/2 થી 1.25 કપ જેટલું પાણી નાખવાનું છે અને એ પણ ઘરની વાટકીથી જ મેં મેઝરમેન્ટ લીધું છે। તો 2 ચીસમાં પણ તમે તેને ગ્રાઇન્ડ કરી શકો છો અને પલ્સ મોડ પર 2 થી 3 વાર કરશો એટલે થઈ જશે। હવે 1/2 કપ જેટલું તેમાં ગરમ ગરમ ઘી નાખીશું જે આપણે રોટલી ફ્રાય કરેલું હતું ને તે જ અને આવી રીતે થોડી વાર મસળશો એટલે બધું જ મિશ્રણ ભેગું થઈ જશે। હવે જે બોલ્સ બનાવેલા હતા તેને આપણે એક બોલ્સ લઈને તેની રોટલી બનાવીશું, પરંતુ આપણે તેની થોડી એવી જાડી જ રોટલી રાખવાની છે અને મોટી કરશો તો તમને વધારે ઇઝી રહેશે। હવે જે મિશ્રણ આપણું મિક્સ કરેલું છે ગ્રાઇન્ડ કરીને તેને આપણે એકદમ પતલું પાથરવાનું છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે અને તેને હવે સાઈડમાં મૂકી બીજી એક થાળી લેશું, તેની ઉપર બીજો બોલ્સ લઈને ફરીથી તેની એક રોટલી બનાવીશું। તો સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે પ્રોસેસ કરીએ તો ખાજલી વ્યવસ્થિત જ થશે। તો આ પ્રમાણે રોટલી વણાઈ ગયા બાદ ચેક કરી જોવાનું કે શું પ્રોપરલી તેના જેવી જ રોટલી થઈ ગઈ છે। તો અહીં રોટલી થોડી નાની છે તો ફરીથી તેને સેજ 2 વેલણ વણીને એના જેવડી જ બનાવી લેશું। તો બની ગઈ છે અને હવે ફરીથી જો આપણે એક સરખા જે આપણે નીડ કરેલું મિશ્રણ છે ને
તેને એક સરખા બોલ્સ બનાવીએ ને તો તેને પાથરવામાં પણ ઈઝી લે રહે. તો અહીં મેં આ રીતે પ્રમાણસરના બોલ્સ બનાવી લીધા છે અને આવી રીતે ટુકડા ટુકડા કરીને જ હું ફરતે તેમાં ફેલાવીશ એટલે તેને સ્પ્રેડ કરવામાં ઈઝી લે રહે. તો આ પ્રમાણે જ આપણે બધી જ રીતે સ્પ્રેડ કરીને ઉપર આવી રીતે એક રોટલી ફરીથી ઉપર એડ કરીશું અને તેને આવી રીતે પરફેક્ટલી કરી લેશું અને ત્યારબાદ તેનો ફરીથી રોલ બનાવી લેશું. આ સ્ટેપ ખાસ ધ્યાન રાખજો કે તેને કઈ રીતે આપણે કરવાનો છે. તો આ પ્રમાણે રોલ થઈ ગયા બાદ ઉલટો કરવાનો, ફરીથી તેનો રોલ વાળવાનો છે આવી રીતે સાઈડના પાર્ટ્સથી અને ફરીથી તેનો આપણે સાઈડમાંથી ભેગો કરીને રોલ બનાવવાનો છે. તો આવી રીતે ત્રણ વાર રોલ થશે અને એકદમ આ સ્ટેપ હળવા હાથે કરવાનો છે. તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે થઈ રહ્યું છે. હવે આ રીતે નાનો બોલ્સ જ લેવાનો છે કેમકે નાની નાની ખાજલી વધારે સરસ લાગતી હોય છે. તો બધી જ કિનારીઓને અંદર ફોલ્ડ કરવાની અને ત્યારબાદ જે રીતે આપણે બોટલનું ઢાંકણ પેક કરતા હોય એવી રીતે તમે જુઓ આવી રીતે ઢાંકણું બંધ કરીએ એવી જ રીતે આપણે તેમાં આ રીતે વળ ચડાવવાના છે અને તેને ફરીથી એમાં પ્રેસ કરી દેવાના છે અને આઉટની કિનારીએથી આવી હળવા હળવા હાથે સેજ પ્રેસ કરીને રાઉન્ડ શેપ આપવાનો છે. જો તમને નીચે મૂકીને હળવા હળવા હાથે પ્રેસ કરવું હોય તો પણ કરી શકો છો. તો આવી રીતે ફરીથી હું તમને બીજી વાર બતાવી દઉં છું કે બોટલનું ઢાંકણ જે રીતે આપણે બંધ કરીએ એવી રીતે જ આ પ્રોસેસ કરવાની છે અને એકદમ હળવા હાથે અને સેજ જેવો પ્રેસ આપવાનો. અને જો આ રીતે તમે હળવા હાથે ગોળ પણ બનાવી શકો છો તો પ્રોપરલી તમારી કિનારી પણ આવશે, પરંતુ નેચરલી તમારી સેજ સેજ કિનારી વિખાયેલી હશે ને એનો શેપ એકદમ બહાર જેવી જ ખાજલી જેવો થશે. હવે વેલણની મદદથી એકદમ હળવા હાથે થોડા કાણા કરવાના છે. નીચેના ભાગમાં વેલણ ન જવું જોઈએ અને આ રીતે તમે આંગળીથી પણ કરી શકો છો. તો આ લોટમાંથી તમે તળતા તળતા પણ ખાજલી કરી શકો છો. હવે અહીં જે આપણે રોટલી તળી હતી ને એ જ ઘી અને સાથે એમાં 250 ગ્રામ એમ કરીને મેં 500 ગ્રામ ઘી ફરીથી ગરમ કર્યું અને તેમાં આપણે 1 મિનિટ માટે ખાજલી જ્યારે એડ કરો ને ત્યારે એકદમ ધીમા ગેસ પર એમ જ રહેવા દેવાની અને ત્યારબાદ મીડિયમ ગેસ કરીને તેને 2-3 મિનિટ માટે ફ્રાય કરવાની છે. તો આવી રીતે આપણે બધી જ ખાજલી જુઓ ફ્રાય કરવાની છે અને તેનો કલર આવો મીડિયમ રેડિશ બ્રાઉન આવવો જોઈએ. જો એકદમ રેડિશ કરશો ને તો તે સ્વાદમાં એટલી બધી સારી નથી લાગતી. તો આ પ્રમાણે બધી જ ખાજલીને આપણે ફ્રાય કરવાની છે અને તમે તેના લેયર અને કેવી તળાણી છે તે તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ બને છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી આ પ્રોસેસથી ટ્રાય કરજો. તો હવે તમારાથી પણ એકદમ પરફેક્ટ ખાજલી બનશે જ, હું તમને એની ગેરંટી આપું છું. જે પ્રમાણે મેં તમને ટ્રિક્સ અને ટિપ્સ આપી છે એ પ્રમાણે તમે ફોલો કરશો તો તમારી ખાજલી એકદમ પોરબંદર જેવી જ થશે. અને તમને જો આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરો, લાઇક અને કમેન્ટ આપો અને કાલે ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.